अ वेरी गुड आफ्टरनून डियर फ्रेंड्स, हाउ आर यू? आई होप यू ऑल आर गुड। तो विद्यार्थिनी मित्रों, આપણો ભાગ એક અહીંયા કમ્પ્લીટ થયો હતો, ભાગ બે શરૂ કરવાનો છે। હવે એક ખાસ સૂચના છે બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને કે જે આપણે પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે પરીક્ષામાં પૂછાવાની છે, જગ અને મગમાંથી એ જ વસ્તુ હવે હું તમને કરાવવાની છું। કારણ કે આ બધી વાર્તાઓ છે, આ વાર્તાઓમાંથી તમને ખાલી પોતાનું એક વ્યવહારિક જીવન એટલે કે કોયડા ઉકેલ જે હોય, જે તમે બહાર જતા હો ત્યાં કઈ રીતના કરવાનું, તેના જ વિશે બધી માહિતી આપેલી છે। તો વિદ્યાર્થીની મિત્રો, આપણે પાના નંબર 74થી પહેલાં શરૂ કરીશું। પાના નંબર છે, મેં બોલપેનથી ટીક કરેલું છે, ચોકડી મારેલી છે, તે આપણે કરવાનું નથી। જ્યાં મેં ચોકડી મારેલી છે તે વસ્તુ કરવાની નથી। અને હું તમને એક નોટબુકમાં દાખલા મોકલીશ, તે દાખલા પણ તમારે તમારી નોટબુકમાં કરવાના રહેશે। તો ચાલો આજે આપણે શરૂ કરીએ પાના નંબર 74થી। આ ચિત્ર જોવો। હવે આવી બીજી કઈ વસ્તુઓ છે કે જે પેકેટ અથવા બોટલમાં મળે તેવી તમારી યાદી બનાવો। આ પણ એક આપણે જાતે જ કરવાનું છે, પણ હું લખેલું છે એટલે હું તમને કરાવીશ કે પેકેટ કેટલા મીટર કેટલા લીટર, મિલિલીટર ને કેટલા લીટર, દૂધ 500 મિલી, પાણી 1 લિટર, કોલ્ડ ડ્રિંક 1 લિટર, ડિયોડ્રન 150 મિલી એટલે કે મિલિલીટર, કફ સિરપ 100 મિલી। હવે અહીંયા કીધું છે કે એક લીટરની બોટલ અને થોડી બીજી નાની બોટલ એકત્ર કરો। વિચારો કે લીટરની બોટલ ભરવા તમારે નાની કે બોટલ કેટલી વખત ખાલી કરવી પડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ એક કોયડાઓ, આ એક તમારા વ્યવહારિક જીવનમાં આવ્યું છે એટલે આપણે આ કરવાનું નથી। જ્યાં મેં ચોકડી મારેલી છે તે વસ્તુ કરવાની નથી। આપણે આવીએ મહાવરા પર, ક્યાં આવે મહાવરા પર, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ વસ્તુઓ તમને પરીક્ષામાં પૂછાશે, આ બધી વસ્તુ પરીક્ષામાં પૂછાવાની નથી। તો જોઈએ, અમીનાની પાણીની બોટલમાં 1 લિટર પાણી સમાઈ શકે છે, તેણે 25 મિલિલીટર તેના મિત્ર ગોવિંદને 150 મિલિલીટર પાણી પીધું। હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? બરાબર, હવે 1 લિટર બરાબર કેટલા મિલિલીટર? 1000 મિલિલીટર। કેટલા? 1 લિટર બરાબર 1000 મિલિલીટર। હવે શું કીધું છે, અમીનાએ 1 લિટર પાણી સમાઈ શકે તો તેણે 250 મિલિલીટર અને તેના મિત્ર ગોવિંદને 150 મિલી પાણી પીધું। તેણે કેટલું પીધું? અમીનાએ 250 મિલી પીધું અને તેના ફ્રેન્ડે કેટલું પીધું છે? 150 મિલી કેટલું પીધું? 150 મિલ, 0 0 પહેલાં તો વસ્તુ એવી છે કે કેટલું પાણી પીધું, તો આપણે અહીંયા શું આવશે? સરવાળો, તો 0 5 ને 5 10 0 વધી પડી 1 2 ને 1 3 ને 1 4, તો 400 મિલી એ લોકોએ પાણી પીધું। કેટલા મિલી પાણી પીધું? 400 મિલી। કેટલા મિલી છે? 400 મિલી। હવે આપણે મિલિલીટરમાંથી લીટર માઇનસ નહીં કરી શકીએ એટલે 1 લિટર બરાબર 1000 મિલિલીટર કરવું પડે। તો કરવાનું 1000 મિલિલીટર માઇનસ 400 મિલિલીટર, તો મિલી મિલી બેક ટુ લખી દેવાનું નીચે, મિલીને ટૂંકમાં કહેવાય મિલિલીટર, તો 0 0 અહીંયા 10 આવશે કારણ કે 0 માંથી 4 નહીં જાય ને અહીંયા 0 આવી જશે, તો 10 માંથી 4 જાય તો કેટલા રહે? 6। તો કેટલી, હવે અહીંયા પૂછ્યું છે કે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે, તો કેટલું પાણી બાકી રહ્યું હશે તેની બોટલમાં? તો તેની બોટલમાં 600 મિલી પાણી બાકી રહ્યું હશે। વિદ્યાર્થીની મિત્રો, તમે પરીક્ષામાં આવી રીતના જ કરશો ત્યારે તમને આખો માર્ક્સ મળશે। હવે જુઓ, યુસુફ ચાની દુકાન ચલાવે છે, તે 1 ગ્લાસ ચા બનાવવા 200 મિલી દૂધ વાપરે છે। શું છે? 1 ગ્લાસ ચા બનાવવા કેટલા મિલી દૂધ વાપરે છે? 20 મિલી દૂધ વાપરે છે, સોરી હું 200 બોલી, 20 મિલી દૂધ વાપરે છે। ગઈકાલે તેને 100 કપ ચા બનાવી,
કેટલા કપ ચા બનાવી? 100 કપ. ગઈકાલે? બેણે 100 કપ ચા બનાવી. 100 કપ ચા બનાવી તો જોઈએ, એક ગ્લાસ માટે 20 મિલીલીટર દૂધ વાપરે તો 100 ગ્લાસ માટે કેટલા મિલીલીટર દૂધ વાપરે? તો શું કરવાનું? આપણે ચોકડી ગુણાકાર, કે 20 × 100. શું કરવાનું? 20 × 100. તો 20 × 100, તો અહીંયા કરો 100 × 20, એકમનું 0, 2 × 0, 2 × 0, 2 × 2. કેટલા લીટર, કેટલા મિલીલીટર દૂધ વાપર્યું? 2000. મિલી દૂધ વાપર્યું. કેટલા? 2000 મિલી દૂધ વાપર્યું, બરાબર. તો 2000 મિલીલીટર બરાબર કેટલા લીટર? તો 2000 મિલીલીટર બરાબર 2 લીટર. કેટલા લીટર? 2 લીટર. રાધાના દાદીમાં બીમાર હતા. ડૉક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી. તેમને 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની હતી. 10 દિવસ સુધી તેમને શું કરવાનું હતું? દવા લેવાની હતી. તો દરરોજ સવારે તેમને કેટલા મિલી દવા લેવી જોઈએ? તો જો 10 દિવસ સુધી લેવાની હતી અને બદલા હતા 200 મિલી, બરાબર. 200 મિલી દવાની બોટલ. હવે 10 દિવસ તો આપણે ભાગ પાડવા પડે. કેટલા ભાગ પાડવા પડે? તો ભાગમાં લખવાનું 10 દિવસ. તો 200 ભાગ્યા 10. તો 10 × 1 = 10, 10 × 2 = 20. 10 નું શું થાય? 20. તો આ બંનેનું 0 ને આ ઉપરથી શું થાય રહ્યું? 0. અને આ 1 0 બચે તેને આપણે ઉપર મૂકવું જરૂરી છે. તો કેટલા મિલી તેને રોજ દવા પીવાની? સવારે 20 મિલી દવા પીવી જરૂરી છે, બરાબર. તો અહીંયા આવશે 20 મિલી. તો વિદ્યાર્થીની મિત્રો, જો કે આપણે અહીંયા જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો તે અહીંયા આપણે ફિનિશ થાય છે, અને આપણું ચેપ્ટર પણ અહીંયા ફિનિશ થાય છે. હવે જે દાખલા હશે તે હું તમને વોટ્સઅપ પર, વોટ્સઅપ નહીં, આપણી એપ્લિકેશનની ગ્રુપમાં મૂકી દેવા, તમને જરૂર કરવાના રહેશે. તો વિદ્યાર્થીની મારી મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, જય શ્રી કૃષ્ણ, ટેક કેર, ધન્યવાદ. તમને આ દાખલા હું વોટ્સઅપ એપ્લિકેશનમાં મૂકીશ, તમને જરૂર ખોલવાની રહેશે. ધન્યવાદ વિદ્યાર્થીની મિત્રો, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.